પ્રકરણ 16 સ્વચ્છતા આપણું કામ, એમાં પહેલો પ્રશ્ન છે એમસીક્યુ. તો એમસીક્યુમાં પહેલું એમસીક્યુ છે, ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? એ આરામ કરવાના, બી બીજાને કામ સોંપવાના, સી સ્વચ્છતાના, ડી ઉતાવળ કરવાના. હવે તમે વિચારો કે આ પ્રકરણમાં આપણે ગાંધીજી વિશે કેટલી બધી વાત કરી હતી ને? હા, તો આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ આવે? સ્વચ્છતાના. વેરી ગુડ, ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. ત્યાર પછી બીજો એમસીક્યુ છે, કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય? એ કચરો સડે, બી કચરામાંથી દુર્ગંધ ફેલાય, સી રોગચાળો ફેલાય, ડી આપેલ તમામ. હવે વિચારો કે કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો આ ચાર ઓપ્શનમાંથી શું થશે? તે સડશે, તેમાંથી દુર્ગંધ આવશે, કે રોગચાળો ફેલાશે, અથવા તો બધું જ થશે? હવે આનો વિચાર તમે કરજો. ત્યાર પછી ત્રીજો એમસીક્યુ છે, તમારે વાળ કપાવવાના છે, તમે કોની પાસે જશો? હવે વાળ કપાવવા આપણે મોચી પાસે જઈએ તો શું કરે મોચી? હા, મોચી તો ચપ્પલ સીવે, બરાબર ને? તો વિચારો, ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ દરજી, દરજી વાળ કાપી આપશે, એની પાસે તો કાતર હોય છે, પણ શું એ વાળ કાપે છે? બી મોચી, મોચી કાપી શકે? સી કુંભાર, ડી વાણંદ. હવે કુંભાર શું કામ કરે? વાળ કાપવાનું કામ કરે? ના, કુંભાર માટીના વાસણો બનાવે. હવે ડી વાણંદ. હવે વિચારો કે વાણંદ વાળ કાપી આપશે? હા, તો આનો પણ તમે વિચાર કરજો. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, તમારી સોસાયટી અથવા ગામની સાફ સફાઈ કરે છે તેનું નામ ખાલી જગ્યા છે. હવે આ ખાલી જગ્યાનો જવાબ તમારે તમારી સોસાયટી અથવા ગામમાં જે સાફ સફાઈ કરતું હોય તેનું નામ લખવાનું છે. જો તમારા ગામમાં તમારા મમ્મી આંગણું સાફ કરતા હોય, અથવા તો તમારા ગામમાં પણ કોઈ સફાઈ કામદાર સાફ કરવામાંથી આવતું હોય, તો એનું નામ તમે પૂછી લેજો અને એનું નામ અહીં લખજો. બીજું, સફાઈ કામદાર ખાલી જગ્યા વડે કચરો વાળે છે. હવે તમે જોયા હશે કે સફાઈ કામદાર કયા સાધન વડે કચરો વાળે છે? પીછી વડે, ઝાડું વડે, ત્યાર પછી હવે તો ઊભું ઝાડું આવી ગયું, તેના વડે પણ કચરો વાળી શકાય છે. ત્રીજી ખાલી જગ્યા, જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં ખાલી જગ્યા. હવે આ તો એક સૂત્ર થયું. હવે તમે વિચારજો કે જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં ખાલી જગ્યા. હવે આમાં તમે કંઈ પણ લખી શકો છો, રોગચાળો લખી શકો છો, ત્યાર પછી બીમારી લખી શકો છો. આ રીતે તમારી વિચાર પ્રમાણે અહીં જવાબ લખી શકો છો. પરંતુ આગળ જે ગંદકી શબ્દ છે એને આધારે ધ્યાન રાખીને એ પ્રમાણેનો શબ્દ અહીં લખજો. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, શું સફાઈ કામદારના સંતાનો સફાઈનું કામ કરવા રાજી હોય છે? અરે, આ સવાલનો જવાબ તો તમને અઘરો લાગે છે ને? પરંતુ તમારે વિચારવાનું છે કે સફાઈ કામદાર હોય છે તો શું તેઓના બાળકો પણ સફાઈનું જ કામ કરવા માંગતા હશે, કે તેઓ ભણી ગણીને આગળ વધવા માંગતા હશે? તો આ વિચારીને તેનો જવાબ લખજો. ત્યાર પછી બીજો સવાલ છે, ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવતા દરેક મહેમાનને કયું કામ શીખવવામાં આવતું હતું? વિચારો કે આ પ્રકરણમાં આપણે સાબરમતી આશ્રમ વિશે ઘણી બધી વાતો કરી હતી, કે તેમાં આપણે જોયું હતું કે કઈ રીતે શૌચાલયની સાફ સફાઈ કરાવવામાં આવતી હતી ને? તો એ રીતે આ પ્રશ્નોનો જવાબ તમે વિચારીને લખજો. ત્રીજો સવાલ, તમારા ઘરમાં શૌચાલયની સફાઈ કોણ કરે છે? હવે શૌચાલય એટલે કે ટોયલેટ. તો તમારા ઘરમાં ટોયલેટની સાફ સફાઈ કોણ કરે છે? તો તે તમારે લખવાનું છે. ત્યાર પછી પાંચમો સવાલ છે,
તમારી શાળામાં સાની સાની સફાઈ કરવામાં આવે છે? તમારી શાળામાં સાની સાની સફાઈ એટલે કે કઈ કઈ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવે છે? એક તો ક્લાસરૂમ આવી શકે, મેદાન આવી શકે, લાઇબ્રેરી. તો આ રીતે જ્યાં પણ સફાઈ કરવામાં આવતી હોય એ જગ્યાનું નામ અહીં લખવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન 6, લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? વિચારો કે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે. જેમ કે તમે હોવ તો તમે મોટા થઈને ડૉક્ટર બનવા માંગતા હશો, એન્જિનિયર બનવા માંગતા હશો. તો આ રીતની સારામાં સારી નોકરી કરવાનું કોઈને ગમતું હશે, કોઈને સાફ સફાઈ કરવું ગમતું હોતું નથી. તો એ રીતે તમે અહીં જવાબ લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ છે, દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? કે તમે ગાર્ડનમાં ગયા હોય તો ત્યાં સ્વચ્છતા રાખવી હોય તો તમારી જવાબદારી શું છે? કે તમે કંઈક ખાવાનું લઈ ગયા હોય તો એનો જે કચરો હોય તો એને આપણે કચરાપેટીમાં નાખવો જોઈએ. ત્યાર પછી ત્યાં ગંદકી ન થાય એવું કાર્ય ન કરવું જોઈએ. તો આ રીતે તમારી જે જવાબદારી હોય એ તમારે અહીં લખવી. બીજો સવાલ છે, સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો? હવે આ તો ખૂબ જ સારો સવાલ છે કે સફાઈ કામદારો જો સફાઈનું કામ ન કરે તો શું થાય? કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુ ગંદકી ફેલાય. ગંદકી ફેલાય એટલે રોગચાળો થાય. રોગચાળો થાય એટલે બધા લોકો બીમાર પડે. તો આનાથી વિશેષ પણ મોટી સમસ્યા સર્જાઈ શકે છે. તો આ પણ તમે વિચાર કરજો. ત્રીજો સવાલ, શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? ઘણીવાર આપણને એવું થાય છે કે આ તો ગંદુ લાગે, કે ગટર સાફ કરે છે સ્મેલ આવતી હોય ગંદી. તો એવું બધું કામ કરતા હોય તો એઓના કપડામાંથી પણ ઘણી બધી ગંદી સ્મેલ આવતી હોય તો આપણને ગમતું નથી. તો તેઓ સાથે આપણે ખરાબ વર્તન ઘણીવાર કરતા હોઈએ છીએ. પણ તમે વિચારજો કે આ જે કામ કરે છે એ કોના માટે કરે છે? જો તેઓ ગટર કે શૌચાલય ન સાફ કરે તો આપણે ક્યાં જઈશું? તો આવો બધો વિચાર કરીને તમે તેઓ સાથે કેવું વર્તન કરશો એના વિશે તમારે અહીં લખવું. ચોથો સવાલ, તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? હવે આ સવાલના જવાબમાં તમારે તમારી રીતે લખવાનું છે. તમે કોઈ પણ કામ કરતા હોવ, કદાચ તમે ઘરની સાફસફાઈ પણ કરતા હોય તો તમારે એ પણ અહીં લખી શકો છો. પાંચમો સવાલ, ઘરમાં તમારા કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય? તો વિચારજો, એક દિવસ આખા ઘરમાં તમારા કપડાં પુસ્તક અને રમવાના જે સાધનો હોય એ ગમે તેમ ફેંકી દો તો મમ્મી શું કહેશે? ખીચવાશે. બીજું કે તો એ ઘર કેવું લાગશે? ગંદુ લાગશે ને, અસ્તવ્યસ્ત લાગશે, બરાબર ને? તમને એવું ઘર ગમે? હા, તો એ રીતે તમે અહીં જવાબ લખજો. છઠ્ઠો સવાલ, તમારા ઘરની આસપાસની જગ્યામાં ગંદકી ન થાય તે માટે તમે શું કરશો? કે તમારું ઘર છે તો આજુબાજુ ગંદકી ન ફેલાય તો તેના માટે તમે શું કરી શકો છો? વધારેમાં વધારે કેવા પ્રયત્નો તમારાથી થઈ શકે એવા હોય તો એ તમારે અહીં લખવાનું છે. તો હવે પ્રશ્ન 5 જોઈએ, માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે, નીચે આપેલ વિષયને આધારિત સૂત્ર લખો. હવે આપણે પર્યાવરણમાં સૂત્રો તો ઘણા બધા આવ્યા ને, તો એ પ્રમાણે અહીં અમુક શબ્દ આપ્યા છે એ પ્રમાણે તમારે અહીં સૂત્ર બનાવવાના છે. પહેલું છે સ્વચ્છતા. હવે સ્વચ્છતા પરથી આપણે ઘણા બધા સૂત્રો બનાવીએ છીએ કે જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા. આ રીતે બીજું છે આરોગ્ય, ત્રીજું ગંદકી અને ચોથું સુંદર. તો આ રીતે તમારે સૂત્ર બનાવવાના છે. બીજું, નીચે આપેલા કાર્યો કોણ કરે છે તે લખો. પહેલું છે ઘરનું ચણતર અને પ્લાસ્ટર કરવું. તો આ કામ કોણ કરે? હા, કડીઓ કરે ને. તો અહીં જવાબ આવશે કડીઓ. બીજું છે સ્ટેશન પર મુસાફરોનો સામાન ઉંચકવો. હવે સ્ટેશન પર જઈએ, કસે આપણે ટ્રેનમાં જવાના હોઈએ ત્યારે ત્યાં સામાન ઉંચકવા માટે પણ માણસો હોય છે અને તેઓ લાલ રંગના કપડાં કદાચ પહેરતા હોય છે. તો એ રીતે આમાં જે જવાબ આવે એ તમારે અહીં લખવો. ત્યાર પછી ત્રીજું છે
સફાઈ કામ માટે વપરાતા સાધનોના ચિત્રો દોરો. હવે સફાઈ કામ માટે તો કયા કયા સાધનો વપરાય? એક તો આપણે સુપડી, જે કચરો ભરવા માટે કામ લાગે, પછી ડસ્ટબિનનું ચિત્ર દોરી શકીએ છીએ, ઊભું ઝાડુનું ચિત્ર દોરી શકીએ છીએ. આ રીતે તમારે અહીં ચિત્રો દોરવાના છે. હવે ચોથું છે, નીચે આપેલ ચિત્ર જોઈ તેનું અવલોકન કરી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. તો તમે અહીં જોઈ શકો છો કે એક ચિત્ર આપવામાં આવ્યું છે અને આ ચિત્રને આધારે તમારે તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આ ચિત્રમાંથી તમને ગમતા કોઈપણ 5 કામના નામ લખો. હવે આ ચિત્રમાં ઘણા બધા કામ આપવામાં આવ્યા છે, તેમાંથી તમને જે કામ ગમે એવા 5 નામ અહીં લખવાના છે. ત્યાર પછી બીજો છે, ગાડીમાં કચરો લેવા આવનારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? હવે આમાં તમારે ગાડીમાં, એટલે આપણા ઘરે જે કચરો લેવા માટે આવે છે ગાડી, તો એ ગાડીવાળો જે કચરો ભરે છે તો એ કચરો સીધો ગાડીમાં જ જાય છે કે નથી જતો? રસ્તા પર જ્યારે ગાડી જતી હોય ત્યારે કચરો નીચે પડતો છે કે નથી પડતો, એ બધું જ ધ્યાન આ કચરાની ગાડીવાળાએ રાખવું પડે છે. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. ત્રીજો સવાલ છે, સ્ત્રીએ છત્રી કેમ ખોલી છે? હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક સ્ત્રી છત્રી ખોલીને જાય છે. હવે તમે ચિત્રમાં જુઓ તો વરસાદનું તો દેખાતું નથી, નથી દેખાતું ને, તો આ સ્ત્રીએ છત્રી કેમ ઓઢી હશે? તો આનો વિચાર કરજો અને જવાબ લખજો. ચોથો સવાલ છે, આ ચિત્રમાં તમને કંઈક બદલવા કહે તો તમે શું બદલી શકો? એટલે કે આ ચિત્ર આપ્યું છે, હવે એમાં તમને કંઈક ચેન્જ કરવાનું કહે કે સ્ત્રીએ જે છત્રી ઓઢી છે, તો એના આધારે તમે એવું કરી શકો કે આખા ચિત્રમાં વરસાદ પડતો હોય એવું બતાવી શકો. ત્યાર પછી એક કલર કામ કરે છે, તો એ જે લાકડા પર ચડ્યો છે તો એની જગ્યાએ સીડીનો ઉપયોગ કરી શકે. તો આ રીતે તમે આમાં શું બદલી શકો એના આધારે તમારે અહીં જવાબ લખવાનો છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, આ ચિત્રમાં તમે ક્યાં છો? હવે તમને કયું કામ કરવાનું ખૂબ જ ગમે છે તો ત્યાં તમે છો, એવું તમે વિચારીને લખજો. તો હવે પછી આપણે ફરી મળીશું. બાય.